નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર બે ચાર અને જ્યાં સેમેસ્ટર સિક્સ ઇન્ટરમીડિયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટ બેઝડ પ્રોગ્રેસન પદ્ધતિથી રિઝલ્ટ જાહેર કરવા અંગેનું જે મહત્વનું પરિપત્ર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ અપડેટ સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે તો આવી તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આ પરિપત્ર છે યુનિવર્સિટીનો તારીખ નવ સાત બે હજાર એકવીસનો રોજ એકવીસનો અને આ પરિપત્રનો વિષય છે મેરિટ બેઝ પ્રોગ્રેસન પદ્ધતિથી પરિણામ જાહેર કરવા બાબત તો અહીંયા આપણને જણાવવામાં આવી છે કે રાજ્ય સરકાર આદેશ મુજબ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર બે ચાર અને જ્યાં ઇન્ટરમીડિયેટ અભ્યાસક્રમ અભ્યાસક્રમમાં સેમેસ્ટર સિક્સ હોય તેવી પરીક્ષાના પરિણામ મેરિટ બેઝ પ્રોગ્રેસન પદ્ધતિથી જાહેર કરવા જણાવેલ છે એટલે કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર બે અને ચારની અંદર અભ્યાસ કરતા હોય અને જ્યાં સેમેસ્ટર સિક્સ ઇન્ટરમીડિયેટ તરીકે હોય એવા વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન પદ્ધતિથી રિઝલ્ટ જાહેર કરવું એમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવેલ હતું તો માર્ચ જૂન બે હજાર એકવીસની લેવાની થતી પરીક્ષાઓમાં સ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાઓના પરિણામ મેરિટ બેઝ પ્રોગ્રેસન પદ્ધતિથી જાહેર કરવાનું નક્કી કરેલ છે એટલે કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર બે અને ચારની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં એમને મેરિટ બેઝડ પ્રોગ્રેસન પદ્ધતિથી રિઝલ્ટ જાહેર આપવામાં આવશે એટલે કે રિઝલ્ટ આપવામાં આવશે આથી એકેડેમી કાઉન્સિલના ઠરાવ પ્રમાણે સ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામો સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે મેરિટ બેઝ પ્રોગ્રેસન પદ્ધતિથી જાહેર કરવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે બીએ બીકોમ બીએસસી વગેરે જેવા કોર્ષોની અંદર સેમેસ્ટર વનની પરીક્ષા આપીને સેમેસ્ટર ટુની અંદર આવે છે અને જે વિદ્યાર્થીઓ બીએ બીકોમ અને બીએસસી જેવા કોર્ષોની અંદર સેમેસ્ટર ચારની અંદર સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ આપીને આવે છે એ વિદ્યાર્થીઓની અંદર સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં અને તેમને મેરિટ બેઝ પ્રોગ્રેસન પદ્ધતિથી પરિણામ જાહેર કરવામાં આવશે આ વાત માત્ર ને માત્ર જે રેગ્યુલર વિદ્યાર્થીઓ એમને લાગુ પડે છે જ્યારે સ્નાતક કક્ષાના સેમેસ્ટર બે અને ચારના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી એમસીક્યુ પ્રશ્નપત્રો પ્રમાણે લેવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર બે અને ચારની અંદર એટી આવેલી હોય એટલે કે જે રિપીટર વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી એમસીક્યુ સીક્યુ પ્રમાણ પ્રશ્નપત્ર પ્રમાણે લેવામાં આવશે એટલે કે એમને પરીક્ષાઓ ત્યાં કોલેજમાં જઈને આપવાની છે પણ એમને તૈયારી એમસીક્યુની કરવાની રહેશે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે તો તમામ સ્નાતક કક્ષાના સેમેસ્ટર બે અને ચારના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર હવે પછીથી જાહેર કરવામાં આવશે એટલે કે જે સેમેસ્ટર બે અને ચારની અંદર એટી કેટીના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે એમનો પરીક્ષાનો કાર્યક્રમ હવે યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવશે તો મિત્રો આ હતો યુનિવર્સિટીનો સેમેસ્ટર બે ચાર ના વિદ્યાર્થીઓને મેરિટ બેઝડ પ્રોગ્રેસન પદ્ધતિથી રિઝલ્ટ આપવા અંગેનો મહત્ત્વનો પરિપત્ર અને જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર બે અને ચારની અંદર એટી આવેલી છે એવા વિદ્યાર્થીઓ માટે એમની પરીક્ષાઓ ઓન ઓફલાઈન પદ્ધતિથી એમસીક્યુ પ્રમાણપત્ર લેવા પ્રમાણ લેવાનો અંગે ખૂબ જ મહત્ત્વનો પરિપત્ર થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ